હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ટુ, જેની અંદર એન્જિનિયરિંગ મિકેનિક સબ્જેક્ટ આવે છે, એની આપણે સ્ટાર્ટ કરી છે. એમાં જે ચેપ્ટર નંબર ટુની અંદર મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે લાંબી થિયરમની આજે આપણે વાત કરવાના છે. આ થિયરમ તમારે જીટીયુની એક્ઝામમાં પૂછાતો હોય છે અને એના એક્ઝામ્પલ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આની અંદર ભણવાના છે. આગળના ટોપિકમાં આપણે બળ વિઘટન જે હતું સિસ્ટમ ફોર્સના આપણે જે એક્ઝામ્પલ ગણાવ્યા હતા, તમને પ્રેક્ટિસ કરાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આગળનો વિડીયો હજી સુધી જોયો ના હોય તો એકવાર ચેક કરી લેશો તો જ વધારે આઈડિયા આવશે. આનો એક્ઝામ્પલ જીટીયુમાં 100% પૂછાતો હોય છે, ઇમ્પોર્ટન્ટ છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહીશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરો દો વિદ્યાર્થી મિત્રો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ જે આખો એન્જિનિયરિંગ મિકેનિક સબ્જેક્ટ છે તમારા માટે, એનો આખો મેં કોર્સ બનાવેલો છે. એ કોર્સની અંદર દરેક ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી થિયરી, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિથ સોલ્યુશન, જીટીયુના પેપર્સ, જે મોડલ પેપર છે, એ દરેક વસ્તુ આપણે ઇન્ક્લુડ કરેલું છે. તો હજી સુધી તમે ચેક ના કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, એકવાર ચેક કરી લેશો. બીજું કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, એની અંદર તમે હજી સુધી જોઈન ના થયા હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી જે પણ વિડીયો આવે છે, જે પણ માહિતી આવે છે સ્ટડી રિલેટેડ, એ ત્યાં તમને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અત્યારે નોટ પેન લઈને બેસવાનું છે, લાંબી થિયરમ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટ નંબર 4 આપણો જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે લાંબી થિયરમ તમને સ્ટેટમેન્ટ પૂછતા હોય છે 3 માર્ક્સની અંદર, તો તમારે 3 માર્ક્સની અંદર સ્ટેટમેન્ટ સમજવાનું હોય છે. ઘણી વખતે લાંબી થિયરમનું પ્રોજેક્ટ છે તો તમારી બુકની અંદર પણ આપેલું છે, આપણી એન્જિનિયરિંગ મિકેનિક્સનો જે કોર્સ છે એની અંદર પણ બતાવેલું છે. તો પહેલાં સમજી લઈએ લાંબી થિયરમ કહે છે શું, શું કહેવા માંગે છે. તો લાંબી થિયરમની અંદર વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે જો કોઈ એક બિંદુએ લાગતા એક જ પ્રકારના તમ 3 સમતલીય બળો, એટલે કે સમતલ એટલે એક જ સમતલમાં આવેલા, એક જ પ્લેનની અંદર આવેલા હોય, એવા 3 સમતલમાં હોય, સંતુલનમાં હોય, તો તેમનું દરેક બળ બાકીના 2 બળો વચ્ચેના ખૂણાની જ્યા સાઇન થીટા છે એના સમ પ્રમાણમાં હોય છે. એટલે શું કહે છે કે ધારી લો કે કોઈ ફોર્સ છે, એક પોઈન્ટ છે, અમારો એક પોઈન્ટ બતાવેલો છે, એ પોઈન્ટે એક પી ફોર્સ લાગે છે, એક ક્યુ ફોર્સ લાગી રહ્યો છે અને એક આર ફોર્સ લાગી રહ્યો છે. ઓકે, હવે આ ત્રણે ત્રણ જે ફોર્સ છે એની અંદર સમજો કે ક્યુ ની સામેનો બીટા કીધો છે, પી ની સામેનો જે એંગલ, આ જે એંગલ બને છે એને આલ્ફા કીધો છે, અને આર ની સામેનો એને ગેમા કીધો છે. ઓકે, તો થિયરમ એવું કહે છે કે ધારો કે ક્યુ ફોર્સ છે તો એની સામેનો જે એંગલ છે એટલે કે પી અને આ આ બંને જે ફોર્સ છે એની વચ્ચે જે થીટા છે એ થીટાના સમ પ્રમાણમાં હોય છે. એટલે એને શું કીધું છે, પીના સામેનો ખૂણો કયો, જો પી છે અહીંયા પી આપેલો છે તો પીના સામેનો એંગલ કયો છે, આલ્ફા છે, તો અહીંયા પી અપોન સાઈન આલ્ફા, એટલે એક પહેલું સૂત્ર બનશે પી બરાબર સાઈન આલ્ફા, પછી ઇઝ ઇક્વલ ટુ પી, પછી કયું લીધું છે ક્યુ, તો ક્યુ ના સામેનો એંગલ કયો, ક્યુ ના સામેનો એંગલ બીટા, તો અહીંયા શું લઈશું સાઈન બીટા, અને આર, તો આર ના સામેનો એંગલ છે સાઈન એમા. ક્લિયર? તો આ જે ત્રણેયના સમ પ્રમાણમાં છે, બંને કેવા છે, સમ પ્રમાણની અંદર હોય છે, એવું મારું લાંબી થિયરમ કહે છે. હવે આના આધારે તમારે આકૃતિ બતાવવાની હોય છે. ઘણી વખત એક્ઝામમાં ફિગર આપી દીધી હોય છે, તો ઘણી વખત ફિગર આપતા નથી, તમારે જાતે ફિગર તૈયાર કરવાની હોય છે, તો એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ અહીંયા ગણવાના છે. તો ખાસ નોટ અને પેનનો યુઝ કરવાનો છે, પ્લસ કેલ્સી ખાસ વારંવાર હોય, એન્જિનિયરિંગ મિકેનિક્સના સ્ટુડન્ટો છે એ બધાને એક રિક્વેસ્ટ કરું છું, કેમ હું કેલ્સી ઉપર ફોર્સ આપું છું, એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમે કેલ્ક્યુલેશન કરતા હશો ત્યારે એક્ઝામની અંદર તમારા કેલ્સીના ડિસ્પ્લે ઉપર જે આન્સર આવશે એ આન્સર તમે લખવાના છો. એટલે જો કેલ્ક્યુલેશનમાં ભૂલ થશે તો તમારો એક્ઝામ્પલ આખો ખોટો પડશે. અત્યારે કદાચ ક્લાસની અંદર તમે જ્યારે કેલ્સી યુઝ કરો છો ત્યારે બીજા ફ્રેન્ડ્સના જોડે અથવા બીજા વિદ્યાર્થી જોડે તમે એને કમ્પેર કરો છો કે ભાઈ તારે શું આન્સર આવ્યો, તારે શું આન્સર આવ્યો, તો આપણે કમ્પેર કરીને આપણી ભૂલ સુધારી શકીએ છીએ. પણ જીટીયુની એક્ઝામ હોય, મિડ એક્ઝામ હોય, એમાં એવું થતું નથી. એટલે ખાસ જે એન્જિનિયરિંગ મિકેનિક્સ શીખી રહ્યા છે વિદ્યાર્થી મિત્રોને, તો મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારું જે સાયન્ટિફિક કેલ્સી છે યુઝ કરતા પરફેક્ટલી આવડવું જોઈએ. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, આપણે લઈ લઈએ, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે, એટલે આપણે નોટ પેનનો યુઝ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ મને અહીંયા આપેલો છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એની અંદર વાત કરીએ, એને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જો 100 કિલોન્યુટનનું વજન, હવે 100 કિલોન્યુટનનું વજન બે દોરી વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલું હોય તો દોરીમાં પેદા થતું
ખેંચાણ બળ શોધવાનું છે, એટલે કે ટેન્સાઇલ ફોર્સ શોધવાનું છે. હવે ફિગર આપી છે, ફિગરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી દિવાલ છે, આ દિવાલ ઉપર અહીંયા બે હુક લગાવેલા છે, આ દિવાલ છે એના ઉપર એક અહીંયા હુક લગાવેલો છે અને કયા હુક છે. હવે સિમ્પલ વસ્તુ સમજી લો કે મારા જોડે આ દોરી છે અને દોરીની વચ્ચે આ દોરીની વચ્ચે હું એક વચન લટકાવું છું તો આ દોરી આકાર આમ બનશે, આ રીતનો આકાર બનશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જ્યારે દોરી લટકાવવામાં આવે છે ત્યારે અહીંયા આ એક ટેન્સાઇલ ફોર્સ આ દિશામાં T1, એક આ દિશામાં T2 થશે અને એનું વજન જે છે એ નીચેની તરફ લટકશે. તો એનો તો તમારે શું દોરવું પડશે, ફ્રી બોડી ડાયાગ્રામ દોરવું પડશે. શું દોરવું પડશે, ફ્રી બોડી ડાયાગ્રામ. એટલે જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે આ ફિગર તો દોરવાની છે, જોડે જોડે બાજુમાં શું દોરવાનું છે, ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો છે. તો ફ્રી બોડી ડાયાગ્રામ કઈ રીતે દોરીશું, તો આપણે અહીંયા હું ફ્રી બોડી ડાયાગ્રામ દોરું છું. ફ્રી બોડી ડાયાગ્રામ સમજી લો. હવે ફ્રી બોડી ડાયાગ્રામની અંદર શું હોય છે, તો આપણી જે એક્સિસ છે એ લઈ લઈએ, આ એક્સ એક્સિસ મેં લઈ લીધી, આ વાય એક્સિસ આવી ગઈ મારી, ઓકે. ચલો હવે આ જે એક્સિસ ઉપર છે એની ઉપર આ આ 100 કિલોન્યુટન છે, આ દિશામાં ફોર્સ લાગી રહ્યો છે, એટલે આ 100 કિલોન્યુટન એનો આવી ગયો મારું. કેટલો છે, 100 કિલોન્યુટન છે, અથવા સોરી 100 કિલોન્યુટન એટલે 100 કિલોન્યુટન, ક્લિયર, 100 કિલોન્યુટન આવી ગયો. હવે સમજો કે આ જે ફોર્સ છે એ ફોર્સ અહીંયા બતાવી રહ્યા છે T2, પણ T2 નો એંગલ જે આ એંગલ છે 30 નો એંગલ અહીંયા બને છે, ક્યાં બને છે, 30 નો એંગલ દિવાલ સાથે બને, તો ત્યાં 30 નો એંગલ આ બાજુ બનતો હોય તો આ એંગલ એને સામેનો એંગલ કેટલાનો હશે, 30 નો હશે. કઈ હશે, કઈ રીતે હશે સમજી લઈએ થોડું. તો જ્યારે પણ આપણે ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા ડ્રો કરવા જઈએ તો આ ફ્રી બોડી ડાયાગ્રામ અહીંથી ડ્રો થશે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર. જો મેં અહીંયા આના ઉપર 100 કિલોમીટર લઈ લીધું, હવે આ જે એંગલ છે એ એંગલ ના આ એંગલ હંમેશા બંને કેવા હોય છે, સરખા એંગલ હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા જે 30 નો એંગલ છે એ એંગલ અહીંયા પણ કેટલાનો થશે, 30 નો એંગલ થશે. મેં અહીંયા 30 નો એંગલ બતાવી દીધો. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો આ બીજો આ દિશામાં છે, તો અહીંયા તમારો કયો છે, આ T2 ફોર્સ T1 છે, સોરી આ T1, તો અહીંયા કેટલાનો 60 નો એંગલ છે, તો અહીંયાનો એંગલ કેટલાનો થશે, 60 નો એંગલ થશે. આ ફ્રી બોડી ડાયાગ્રામ તમારે કમ્પલસરી દોરવો પડશે, ઓકે. હવે અહીંયા T1, T2 અને 100 થઈ ગયું. હવે T1 જે છે એની સામેના એંગલને આપણે નામ આપી દઈએ છીએ, કોઈ પણ એક નામ આપી દઈએ, તો આ જે એંગલ છે હવે T1, T2 અને 100. હવે અહીંયા યુઝ શું કરીએ છીએ, લાંબી થિયરમ યુઝ કરીએ આપણે, અહીંયા હું લાંબી થિયરમ યુઝ કરું છું. લાંબી થિયરમ આપણે યુઝ કરીએ છીએ. ચલો લાંબી થિયરમની અંદર શું કહેવા માંગે છે કે જ્યારે 3 ફોર્સ હોય તો એના સામેના એંગલના સાઈન થીટાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પહેલો મારે T1 ને T2 ના ફોર્સ શોધવા છે, તો હું શું કરીશ, T1 અહીંયા ફર્સ્ટ શું થશે, T1/sin. હવે કયો એંગલ થશે, તો T1 સામેનો એંગલ કયો છે, T1 છે, એના સામેનો એંગલ કયો થશે વિદ્યાર્થી મિત્રો, આટલો એંગલ થશે T1 ના સામેનો એંગલ. તો આ એંગલ કેટલો છે, આ એંગલ કેટલો છે એ કઈ રીતે આઈડેન્ટિફાય થશે, તો સમજીએ અહીંયાથી આટલો જે એંગલ છે કેટલાનો છે, 90 છે, 90 પ્લસ અહીંયાથી આટલો એંગલ 30 છે, એટલે કુલ કેટલો થશે, 120 થશે. તો અહીંયા થશે sin 120, ઓકે, ઇઝ ઇક્વલ ટુ T2. ચલો T2 નો સામેનો એંગલ, તો આ T2 છે એના સામેનો એંગલ અહીંયાથી આટલો આખો થશે, તો T2 ની અંદર વાત કરીએ તો આટલો એંગલ કેટલાનો છે, 90 છે, 90 પ્લસ આ 60 ઇઝ ઇક્વલ ટુ 150. તો sin 150 આ લાંબી થિયરમ મેં અહીંયા યુઝ કરી રહ્યો છું, ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા T1 આવી ગયો, T2 આવી ગયો, હવે કેટલું છે, 100. તો અહીંયા હું 100 લઈ લઈશ, ઓકે, એનું માપ આપી દીધું છે. એના સામેનો એંગલ કેટલો થશે, એના સામેનો એંગલ કઈ રીતે ફાઇન કરીશું, તો સમજી લો કે હવે એના સામેનો એંગલ ફાઇન કરવો છે, તો એ એંગલની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આટલાથી આટલું કેટલું છે, 90 છે, એમાંથી 30 આટલું જતું રહે છે, આ કેટલું વધશે, અહીંયાથી આટલું કેટલું હશે, 60 હશે, ક્લિયર. ચલો એ જ રીતે અહીંયાથી આ કેટલું હશે, 90 હશે, કારણ કે એક ક્વાર્ટર્સનો એંગલ 90 હોય છે, એક ક્વાર્ટર્સનો એનો એંગલ કેટલાનો હોય, 90 નો હોય. તો અહીંયા આ 90 છે એમાંથી 60 ગયું, તો આ કેટલું હશે, 30 હશે. તો 30 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 90 થઈ જશે, એટલે અહીંયા તમારું શું થશે, sin 90, ઓકે, થઈ ગયું આટલું. તો આ મેં યુઝ કરી દીધો છે લાંબી થિયરમ, આ રીતે લાંબી થિયરમ તમારે બનાવવાનો રહેશે, ઓકે. હવે મારે T1 શોધવું છે, તો પહેલા હું શું કરું છું, T1 ઇઝ ઇક્વલ ટુ sin 120 ઇઝ ઇક્વલ ટુ 100/sin 90. કેમ મેં 100 લીધા, કારણ કે 100 ની કિંમત તો છે ઓલરેડી, અને sin 90 ની કિંમત પણ મારા જોડે અવેલેબલ થઈ જશે, એટલે આપણે સાયન્ટિફિક એલસીએમ ની અંદર શું કરીશું, સમજી લઈએ. તો પહેલા હું અહીંયા શું કરું છું, T1 એમની મેં આપું છું sin 120 ની કિંમત, તો કેલ્સી ની અંદર sin 120 ની કિંમત તમારે જોઈ લેવાની, તો sin 120 ની કિંમત આવે છે 0.86,
0.866 ઓકે 0.866 આવી ગઈ એટલે આસાની છે તમારા sin 20 ની ઇઝ ઇક્વલ ટુ 100 એમ ને sin 90 ની કિંમત તો sin 90 ની કિંમત કેટલી થશે 1 થશે sin 90 ની કિંમત એટલે આ 1 થઈ ગઈ હવે હું t1 ને શું બનાવું છું કરતા બનાવું છું તો t1 નું ફોર્સ શોધું જે તા ડિવિઝન માં છે આ બાજુ મલ્ટીપ્લિકેશન એટલે 100 ક્રોસ 0.866 ડિવાઇડ બાય 1 તો અહીંયા શું થશે તમારું 100 ક્રોસ 0.866 is equal to આવશે T1 is equal to 86.6 કિલો ન્યૂટન T1 ઉપર ફોર્સ લાગતું હશે ટેન્સાઇલ ફોર્સ T1 ઉપર કેટલું લાગતું હશે 86.6 કિલો ન્યૂટન નો ફોર્સ હવે કેમ કિલો ન્યૂટન લીધું છે કારણ કે મને અહીંયા ફોર્સ કિલો ન્યૂટન માં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો જો એ જગ્યાએ મને ન્યૂટન આપ્યું હોય તો હું શું લઈશ ન્યૂટન લઈશ એટલે ખાસ યુનિટ ધ્યાન રાખવાના છે કારણ કે ઘણી વખતે એક્ઝામિનર યુનિટ તમે ના લખ્યા તો ત્યાં માર્ક્સ કટ થતા હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે હવે મને અહીંયા T1 મળી ગયું છે ઓકે હવે મારે શું શોધવું છે શું ફાઇન કરવું છે T2 ફાઇન કરવું છે હવે T2 ફાઇન કરવું હોય તો તમે T1 અપોન આ રીતે લઈ શકો T2 sin 150 is equal to 100 અપોન sin 90 પણ લઈ શકો અથવા તમે આ કિંમત પણ લઈ શકો આની T1 ની કિંમત મળી ગઈ છે તો એ પણ વેલ્યુ તમે યુઝ કરી શકો છો ઓકે પણ આ વેલ્યુ એટલા માટે કારણ કે એની તમને અહીંયા વેલ્યુ ડાયરેક્ટ મળી ગઈ છે એટલે કેલ્સિયમ ફરીથી યુઝ ઓછો કરવો પડશે એટલો ટાઈમનો બચાવ થશે ઓકે તો અહીંયા શું થશે T2 ચલો sin 150 હવે ઘણી વખતે તમારું કેલ્સી ડિગ્રીમાં હોય અથવા રેડિયનમાં હોય તો આન્સર જુદા આવતા હોય એટલે એકવાર ચેક કરી લેવાનું કે આપણું આ કેલ્સી સાચું છે કે ખોટું છે એ કઈ રીતે ચેક કરવાનું sin 90 ની કિંમત 1 થાય એટલે તમે કેલ્સીમાં sin 90 ની કિંમત મૂકી દો એટલે 1 થશે tan 45 ની કિંમત 1 થાય એ જોઈ લેવાનું જો સાચો આન્સર આપતો હોય તો સમજી લેવાનું કે તમારું પરફેક્ટલી છે ઓકે ચલો અહીંયા શું થશે sin 150 ની કિંમત થશે 0.5 આ 100 છે અને આની કિંમત 1 છે તો T2 is equal to 100 ક્રોસ 0.5 ડિવાઇડ બાય 1 ઓકે તો એનો આન્સર આવશે મારો T2 નો આન્સર કેટલો આવશે T2 કેટલો આવશે 50 કિલો ન્યૂટન તો T1 ઉપર કેટલું ફોર્સ લાગશે 86.6 અને T2 ઉપર 50 કિલો ન્યૂટન ફોર્સ લાગશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આ રીતે તમારે પરફેક્ટલી ગણવાનું થશે લાંબી થિયરમ પૂછાતો હોય છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને રકમ આપેલી હશે આ ડાયાગ્રામ આપેલો હશે એના ઉપરથી પહેલો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો રહેશે ફ્રી બોડી ડાયાગ્રામ પછી તમારે આ ગણતરી કરવાની રહેશે ક્લિયર આની અંદર કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે નેક્સ્ટ એક્ઝામ્પલ તમને રકમ આપી છે અને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે એક 30 કિલો ન્યૂટન વજનનો એક ઇલેક્ટ્રિક બમ્પ ફિક્સ લેમ્પ સી બિંદુએ બે દોરી એસી અને બીસી વડે લટકાયેલું છે એટલે આ છે તમારી દીવાલ છે આ રીતની દીવાલ છે એટલે આપણે જેમ દીવાલ હોય ને એમ આ રીતની છે ઓકે એક અહીંયા અને એક અહીંયા એક આ બિંદુએ બી પોઈન્ટ અહીંયા આપ્યો છે અને એ પોઈન્ટ અહીંયા આપ્યો છે અને સી પોઈન્ટ એનો બલ્બ લગાવેલો છે એનું વજન કેટલું કહી દીધું છે મને 30 કિલો ન્યૂટન વજન કહી દીધું છે કેટલું 30 કિલો ન્યૂટન લીધું છે એટલે 30 કિલો ન્યૂટન વજન છે એને એવું કીધું છે એસી સમક્ષ 60 નો ખૂણો બનાવે છે એટલે એસી સમક્ષ કેટલાનો 60 નો અને બીસી ને સામે 60 નો લાઈન બનાવે તો આકૃતિમાં દર્શાવેલો છે લાંબીના પ્રમેય પ્રમાણે એસી અને બીસી દોરીમાં લાગતા બળ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણે કેલ્સી નો યુઝ અહીંયા થવાનો છે એટલે કેલ્સી તમારા ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હવે આનો પહેલો મારે શું દોરવો પડશે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડશે તો પહેલા અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ દોરું છું હવે ફ્રી બોડી ડાયાગ્રામ આના ઉપર સેટ કરીએ પહેલા તો અહીંયાથી આપણો એક અક્ષ જતો હશે એક્સ અક્ષ અને એક વાય અક્ષ જતો હશે એટલે થોડો તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે ફ્રી બોડી ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થવાનો છે તો પહેલા જો અહીંયા એક એક્સ અક્ષ લઈ લઉં છું ઓકે આ મારો વાય અક્ષ થઈ ગયો હવે અહીંયા જે ફ્રી બોડી ડાયાગ્રામ છે એની ઉપર વાત કરીએ પહેલા તો અહીંયા જે પોઈન્ટ છે સી પોઈન્ટ અહીંયા જે લેમ્પ છે એ લેમ્પ આવી જશે ઓકે લેમ્પનો વજન કેટલો છે 30 કિલો ન્યૂટન છે એટલે અહીંયા 30 ન્યૂટન આપેલો છે 30 ન્યૂટન શબ્દ વાપરેલો છે કિલો ન્યૂટન નથી 30 ન્યૂટન છે એટલે 30 ન્યૂટન થઈ ગયું ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા જુઓ આ જે એંગલ બને છે એ થી સી પોઈન્ટ એટલે આ સી પોઈન્ટ છે મારો ઓકે સોરી એ સી પોઈન્ટ નથી સી પોઈન્ટ અહીંયા આપેલો છે આ સી પોઈન્ટ અહીંયા આપેલો છે એટલે આ સી પોઈન્ટ થઈ ગયો મારો અહીંયા એ પોઈન્ટ બને છે મારો એ એટલે આ થઈ ગયો એ સી બાજુનો થઈ ગયો ઓકે
હવે એસી બાજુનો એંગલ 60 એંગલ અહીંયા બનાવે છે તો મારો અહીંયા એંગલ કેટલાનો હશે, આ એંગલ કેટલાનો હશે 60 નો હશે, તો આ એંગલ કેટલાનો બનશે 60 નો બની જશે. ક્લિયર? ચલો બી અને સી, તો બીસી ની અંદર બીજો અહીંયા મારો થશે એટલે બી અને સી. હવે બીસી ની અંદર આ એંગલ અહીંયા 60 નો બને છે તો અહીંયાથી એંગલ આ 60 નો હશે. ખબર પડે છે? આ બાજુ એંગલ 60 નો છે તો આ બાજુ કેટલાનો હશે 60 નો એંગલ હશે, તો આ જે એંગલ હશે એ એંગલ મારો કેટલાનો હશે 60 નો એંગલ હશે. ક્લિયર? તો આટલી વસ્તુ મને આપેલી છે, એમાં મને એવું કીધું છે બી અને સી તમારે બીસી ડ્રો બીસી શોધવાનો છે. ઓકે, બીસી ઉપર લાગતું ટેન્સાઇલ ફોર્સ અને એસી ઉપર લાગતું ટેન્સાઇલ ફોર્સ શોધવાનું છે. હવે આપણે લાંબી પ્રમેય અહીંયા યુઝ કરીએ, તો અહીંયા લાંબી પ્રમેય યુઝ કરવા જઈએ, યુઝિંગ લામીસ થિયરમ. ઓકે, તો લામી થિયરમ ની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે, પહેલું કયો લઉં છું, એસી લઈ લો. ચલો એસી, એસી ના સામેનો ખૂણો કયો, હવે એસી બાદ છે તો એસી નો ટેન્સાઇલ ફોર્સ ટીસી, ટી ટેન્સાઇલ ફોર્સ ઓફ એસી લઈ લઈએ. ઓકે, એસી ના સામેનો એંગલ જોવા જઈએ તો એના સામેનો એંગલ કેટલો થશે, અહીંયાથી આટલો એંગલ એસી નો થશે. ક્લિયર? હવે સમજી લઈએ કે આ એંગલ કેટલાનો છે, 90 નો છે. હવે અહીંયા આ પણ ક્વાર્ટર્સ 90 હોય, એમાંથી આટલું 60 ગયું તો આટલું કેટલું વધશે, 30 વધશે. તો 60 અહીંયા આ 90 પ્લસ 30 એટલે કુલ થશે સાઈન 120, 120 થઈ જશે. ક્લિયર? ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે એસી એસી આવી ગયો, હવે કયો લીધે ટેન્સાઇલ ફોર્સ ઓફ બીસી, બીસી ના સામેનો એંગલ, તો બીસી ના સામેનો એંગલ અહીંયાથી આટલું થશે ટોટલ, એમાંથી આ 90 છે અને આ 60 આપી દીધો છે એટલે થશે સાઈન 150. ઓકે, અને અહીંયા કેટલો આપ્યો છે 30, પેલામાં 100 હતો, અહીંયા 30 કિલો ન્યૂટન આપી દીધો છે એટલે 30 છે, અને સામેનો એંગલ હવે આ 60 છે, આ 60 છે, હવે આ તો 60 આપી દીધો છે સમજી લો, પણ આ કેટલો છે, તો અહીંયા 30 હશે. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વજન લટકાવવામાં આવે ત્યારે 99.99 બનતો હોય છે, કેટલાનો હોય છે, 90 નો જ બને. ઓકે, તો અહીંયા કેટલો હશે સાઈન 90. ક્લિયર? હવે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે, તો ટીએસી ના આપણે પહેલા પોઈન્ટ લઈએ છે ટેન્સાઇલ ફોર્સ ઓફ એસી. ચલો સાઈન 120, તો સાઈન 120 ની કિંમત કેટલી થશે, 0.0866 ઇઝ ઇક્વલ ટુ 30 સાઈન 90 લઉં છું. ઓકે, ચલો અહીંયા શું થશે, એસી ટીએસી ટેન્સાઇલ ફોર્સ ઓફ 0.866 ઇઝ ઇક્વલ ટુ 30 સાઈન 90 ની કિંમત 1 થઈ ગઈ, અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે શું થશે, ટેન્સાઇલ ફોર્સ એસી બરાબર 30 ક્રોસ 0.866 એટલે અહીંયા શું થશે, 0.866 ક્રોસ 30 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે ટેન્સાઇલ ફોર્સ એસી બરાબર 25.98 ન્યુટન. ઓકે, આ મારો થઈ ગયો ટેન્સાઇલ ફોર્સ ઓફ એસી ઉપર આટલો ફોર્સ લાગતો હશે. ક્લિયર? હવે એ જ પ્રમાણે મારે શું શોધવું છે, ટેન્સાઇલ ફોર્સ ઓફ બીસી શોધવું છે, તો ટેન્સાઇલ ફોર્સ બીસી અપોન સાઈન 150, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 30 અપોન સાઈન 90. ઓકે, ચલો અહીંયા શું થશે, ટેન્સાઇલ ઓફ ટેન્સાઇલ ફોર્સ બીસી અપોન સાઈન 150 ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇઝ ઇક્વલ ટુ 30 અપોન 1 થઈ જશે, એટલે ટેન્સાઇલ ફોર્સ બીસી ઇઝ ઇક્વલ ટુ 30 ક્રોસ 0.5 અપોન 1 એટલે 30 ક્રોસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 50, એટલે ટેન્સાઇલ બીસી ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન મારો ફોર્સ લાગતો હશે. વિદ્યાર્થી મિત્રો ક્લિયર? તો આ પ્રમાણે તમારે આખા ડાયાગ્રામ આપેલા હશે, એ પ્રમાણે તમારે અહીંયા લામી થિયરમનો યુઝ કરી અને ગણતરી કરવાની છે. ખાસ ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરતા હતા કે સર લાંબી થિયરમ અમને શીખવાનો બહુ જ ભારે પડે છે, પણ હું એવું કહું છું લાંબી થિયરમ એકદમ ઇઝી પ્રમાણે છે. સામે 3 એંગલ બનાવે છે, એંગલ સુધતા આવડવા જોઈએ, થોડી પ્રેક્ટિસ કરશો એકદમ આવડી જશે વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રોબ્લેમ નહીં. ત્યાં પ્રેક્ટિસની જરૂર છે, કોઈ પણ એક્ઝામ્પલ માટે પ્રેક્ટિસની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર?
આપણે ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા ડ્રો કરવું પડશે. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં તૈયાર તમે સમજી શકો છો કે ડાયરેક્ટ આપણે અહીંયા એને બેઝિકલી ડ્રો કરી દઈએ. તો આના ઉપર ડાયરેક્ટ મેં ડ્રો કર્યું છે, સમજી લો કે અહીંયાથી હું ડાયરેક્ટ લઈ લઉં છું. આ એક્સ એક્સ થઈ ગયો, આ વાય એક્સ થઈ ગયો. અહીંયા 55 નો છે તો અહીંયા 55 થઈ જશે, અહીંયા 65 છે તો આ સામેનો 65 છે તો 65 થઈ જવાનો છે. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે ડ્રો કરવા જઈએ, આ એક્સ એક્સ થઈ ગઈ, આ મારી વાય એક્સ થઈ ગઈ. ઓકે, ક્લિયર? હવે ફ્રી બોડી ડાયાગ્રામની અંદર અહીંયા મને એને શું આપ્યું છે, વજન આપી દીધો છે. કેટલો છે? 55 કેજી વજન છે. આ બી પોઈન્ટ છે મારો. ઓકે, હવે અહીંયાથી બી સી, તો આ એક ટેન્સાઇલ ફોર્સ લાગે છે. બી સી કેટલો લાગે છે? હવે અહીંયા 55 છે, આ 55 એંગલ છે, આમાં તો 55 એંગલ થવાનો છે, તો આ 55 એંગલ થઈ ગયો. એ જ પ્રમાણે આ જે છે એ ટી એ બી, ઓકે, ટેન્સાઇલ ફોર્સ આ બાજુ 65 છે, તો આ 65 થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે અહીંયા આ આ એંગલ 60, અહીંયાથી 90 છે, તો આ એંગલ કેટલો થશે? 25 નો થશે. એટલે 25 પ્લસ 65 કેટલા થઈ જશે? તમારા 90 થઈ જશે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા 55 છે, તો આ એંગલ કેટલો થશે? 35 નો એંગલ થઈ જશે. ક્લિયર? ઓકે, હવે અહીંયા એના આપણે કયો એપ્લાય કરીએ, લાંબી થિયરમ યુઝ કરી દઈએ. તો લાંબી થિયરમ માટે પહેલું શું બનશે? ટી એ બી ટેન્સાઇલ ફોર્સ ઓફ એ બી, એના સામેનો સાઈન કેટલાનો બનશે? તો સાઈન એ એની સામેનો એંગલ, તો આ 90 પ્લસ 55 એટલે સાઈન કેટલાનો બનશે? 145 નો બનશે. 145 સાઈન 145 નો એંગલ બનશે. ચલો એના સામેનો ટી બી સી, ચલો ટી બી સી એના સામેનો એંગલ આ 9, આટલો 90 છે અને 65 છે, એટલે એ એંગલ કેટલાનો બનશે? તમારો ટોટલ સાઈન 155 નો એંગલ બનશે. અને ઇઝ ઇક્વલ ટુ તમારો 55 કેજી વજન છે, એના સામેનો સાઈન 25 પ્લસ 35 એટલે 60 નો બનશે. આ એંગલ 60 નો બને છે. ક્લિયર થઈ ગયું? હવે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરશું, ટી એ બી અપોન સાઈન 145 ઇઝ ઇક્વલ ટુ 55 અપોન સાઈન 60. ઓકે, ચલો ટેન 145 ની કિંમત મારી સામે, તો સાઈન 100 ઇઝ ઇક્વલ ટુ આવશે ટેન ટેન સાઈડ ઓફ એ બી 145 ની કિંમત થાય છે 0.573 ઇઝ ઇક્વલ ટુ 55 અને સાઈન 60 ની કિંમત કેટલી થાય છે? અહીંયા થશે સાઈન 60 ઇઝ ઇક્વલ ટુ 0.866. ઓકે, તો અહીંયા હું ટેન સાઈડ ઓફ બી બરાબર 55 ક્રોસ 0.573 અપોન 0.866 કરીશ, એટલે મારો અહીંયા આન્સર આખો થશે 55 ક્રોસ 0.573 ડિવાઈડ બાય 0.866. તો મારો આન્સર આવશે ટેન્સાઇલ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ 36.39. ઓકે, કેજીમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલું. હવે તમારે જાતે મને ટી બી સી જાતે શોધી અને મને કોમેન્ટ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. ટી બી સી તમારે જાતે મને કોમેન્ટ કરો, કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે, કેટલાનો આન્સર સાચો છે આપણે ચેક કરીએ. અને આવા જ વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવશે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.